રાજ્યમાં ગૌચર અને પાંજરાપોળની જમીનને લઈ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કર્યા. અમિત ચાવડાએ પ્રહાર કરતા કહ્યું કે સરકારે ગાયના નામે મત મેળવીને ગૌચર વેચી નાખ્યું છે. મુલસણામાં પાંજરાપોળ જમીનમાં 20,000 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો. આમ છતાં સરકાર કોઈ પ્રકારની તપાસ કરવામાં આવતી નથી. ગાય માતાના નામે મત તો લીધા, પણ ગાય માતાને ભૂખી રઝળતી રખડે એવી સ્થિતિનું નિર્માણ કર્યું. ગાયો કતલખાને જાય, એ કતલખાના માલિકો પાસેથી આ ભારતીય જનતા પાર્ટી અબજો રૂપિયા ફંડ મેળવે, એ ફંડમાંથી ચૂંટણીઓ લડે અને સત્તામાં આવ્યા પછી જમીનના કૌભાંડો થાય, એમના જ માનીતા લોકો દ્વારા કૌભાંડો થાય અને સરકાર મૂક પ્રેક્ષક બનીને જોઈ રહે, સમર્થન કરે એવી સ્થિતિના અનેક દાખલા ગુજરાતમાં જોવા મળે છે. વિજયભાઈ રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ખૂબ સાચું કહેતા હતા કે ગુજરાતમાં સૌથી વધારે જે ભ્રષ્ટાચાર થાય છે એ વિભાગોમાં જો પહેલો નંબર આવતો હોય તો મહેસૂલ વિભાગનો આવે છે.